રમઝાન એટલે મુસ્લિમ લોકોનો પવિત્ર મહિનો, જેમાં મુસ્લિમ ધર્મના લોકો દાન ધર્મનું કાર્ય મોટા પ્રમાણમાં કરે છે. ત્યારે રામપુરા ખાતે સોશિયલ એજ્યુકેશન વેલફેર એસોસિએશન સંચાલિત આસિયાના સંસ્થા જે 2006 થી સુરત શહેરમાં કાર્યરત છે, જે સંસ્થા દ્વારા રમઝાનના પવિત્ર મહિનામાં વિધવા મહિલાઓ અને ગરીબ ઘરના લોકોને અનાજ કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનાજ કીટ વિતરણમાં 5 કિલો લોટ, 3 કિલો ચોખા, 5 લિટર ખાદ્યતેલ, ચણાનો લોટ જેવી ઘણી ખાદ્ય ચીજવસ્તુ આ સંસ્થા દ્વારા વર્ષે દિવાળીના તહેવાર પર અને રમઝાન મહિનામાં આમ 2 વાર અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા ઘણી સામાજિક સેવા પણ કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં નોટબુક વિતરણ, ઘરમાં વણ વપરાયેલી અને ઉપયોગમાં લઈ શકાય તેવી દવાઓ ભેગી કરીને ડોક્ટરને બતાવી જરૂરિયાતમંદ ગરીબ લોકો દવા વિતરણ, તેમજ વધારે જરૂરિયાતમંદ લોકોને 19,000 જેટલા રૂપિયાની વગર વ્યાજની લોન પણ આ સંસ્થા પૂરી પાડે છે, અને 50 વ્યક્તિના ટિફિન પણ ગરીબ અને ઘરડા લોકોને આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. આસિયાના સંસ્થા દ્વારા સુરત શહેરમાં 12 વર્ષથી નિરંતર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જી, આપનું નામ? મારું નામ હારુન રશીદ મહેમૂદ ખાંડિયા. અચ્છા, આપ કયા વિસ્તારમાંથી બોલો છો અને કઈ સંસ્થા વિશે આપ સેવા? રામપુરા છળવણમાં અમારી સંસ્થા છે સોશિયલ એન્ડ એજ્યુકેશનલ વેલફેર એસોસિએશન. એની સ્થાપના 2006 થઈ હતી, આજે 12 વર્ષ પૂરા થઈ છે. અચ્છા, આજે કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું? હમણાં અમારે રમઝાન મહિનો ચાલે છે એટલે વિધવાઓને અને ગરીબ કુટુંબોને અનાજ પાણીનું વિતરણ કરીએ છીએ. એ ઉપરાંત અમે દિવાળીમાં બિન મુસ્લિમોને પણ ફૂડ કીટ આપીએ છીએ, એ દિવાળીમાં આપીએ છીએ. અમારે રમઝાન મહિનો ચાલે છે એટલે મુસ્લિમ વિધવાઓને, મુસ્લિમ ગરીબ કુટુંબોને અનાજ પાણીનું વિતરણ કરીએ છીએ. અચ્છા, શું શું આપતા હો છો અનાજ પાણી? અમને કેટલું કઈ કઈ વસ્તુ? અનાજ પાણીમાં 5 કિલો આટો, ઘઉંનો લોટ, 3 કિલો ચોખા, 3 કિલો ખાંડ, 4 અથવા 5 લિટર તેલ, જે હિસાબે અમારો અંદાજ હોય, અંદાજપત્ર હોય, હિસાબે 4 કે 5 લિટર તેલ અને ચણાનો આટો જે ખાસ આપણા વપરાશમાં આવતો હોય, એ ઉપરાંત એક ડ્રેસ મટીરિયલ આપીએ છીએ. કેમકે ઈદમાં ગરીબો પાસે કપડાં નહીં હોય એટલે એક કુટુંબ તરફથી અથવા કેટલાક લોકો તરફથી પૈસા આપવામાં, ડોનેશન આપવામાં આવે છે, એમાં દરેકને એક ફ્રી ડ્રેસ મટીરિયલ આપવામાં આવે છે.